કેમ છો કાઠિયાવાડ? આવો નજર કરી આજની ખાસ ખબરો તરફ. તો સ્વિસ બેંકના એક અહેવાલ મુજબ મોદી શાસનમાં 80% જેટલું કાળું નાણું ઘટ્યું છે. સ્વિસ બેંકે એક અહેવાલ દ્વારા ઘટસ્ફોટ કર્યો છે કે બેંકમાં પડેલું બધું નાણું બ્લેક મની નથી. વર્ષ 2017માં કાળા નાણાંના ડિપોઝિટ ઉપર 34.5% ઘટાડો આવ્યો છે. એનડીએના સમયમાં બ્લેક મની સ્વિસ બેંકની અંદર ડિપોઝિટ થાય તેના ટ્રેન્ડમાં 80% જેટલો ઘટાડો આવ્યો છે. આ પહેલાં રજૂ થયેલા સ્વિસ બેંકનો અહેવાલ કે જેમાં 50% કાળું નાણું વધ્યા હોવાની વાત સામે આવી હતી તેને સ્વિસ બેંકે ફગવી કાઢી છે. આ અંગેની જાહેરાત રાજ્યસભામાં પણ કરવામાં આવી છે. આડેધડ ચેક લખી નાખતા લોકો ઉપર હવે સકંજો કસવામાં આવ્યો છે. હવે જો ચેક બાઉન્સ થશે તો કડક સજાની જોગવાઈઓ સરકારે કરી છે. આ અંગે લોકસભામાં એક મહત્વનો ખરડો સરકારે પાસ કર્યો છે જેમાં ચેક લખનારની જવાબદારી ઘણી વધી જાય છે અને પૈસા માંગનારને વધુ રાહતો આપવામાં આવી છે. હવે ફરિયાદીને ચેક બાઉન્સની ફરિયાદ પર બાઉન્સ થયેલા ચેકની રકમના 20% રકમ વચગાળાની રાહત પેટે તરત ચૂકવવા પડશે. સરકારના આ પગલાંથી ચેક ઉપરની વિશ્વસનીયતા વધશે. આયકર વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ ગુજરાતમાં છેલ્લા 1.5 વર્ષના ગાળામાં જ 23,63,000 કરદાતાની સંખ્યા વધી છે. ગુજરાત ઇન્કમટેક્સનો વર્ષ 2018-19માં ₹55,571 કરોડ નો ટાર્ગેટ છે, જેની સામે 20 જુલાઈ સુધીમાં આયકર વિભાગે 12,180 કરોડ ટેક્સ પેટે વસૂલ કરી લીધા છે. પાટીદાર નેતા હાર્દિક પટેલે અન્ન જળનો ત્યાગ કરી આમરણ ઉપવાસ પર બેસવાની જાહેરાત કરતા પાટીદારોનું રાજકારણ ફરી એક વખત ગરમાયું છે. હાર્દિક પટેલે પોતાના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરી જેના ઉપર તેમણે લખ્યું છે કે 25 ઓગસ્ટે હાર્દિક પટેલ પાટીદાર ક્રાંતિ દિવસ મનાવશે અને એ દિવસથી અન્ન અને જળનો ત્યાગ કરશે. રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપે વાવાઝોડું સર્જી દીધું છે અને કોંગ્રેસના 24 સભ્યોને પોતાની તરફ ખેંચી લીધા છે. ભાજપે સર્જેલા આ પોલિટિકલ સાયક્લોનિક સિસ્ટમથી જિલ્લા પંચાયતનું શાસન હચમચી ગયું છે. શુક્રવારે બરાબરના પારખા થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો કે હાલ બાગી સભ્યો અજ્ઞાતવાસમાં પહોંચી ગયા છે અને સીધા સામાન્ય સભામાં જ પહોંચે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. માનવામાં આવે છે કે પહેલાં ભાજપ અલગ અલગ સમિતિઓ ઉપર પોતાનો કબજો કરશે અને ત્યારબાદ જિલ્લા પંચાયતના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવશે. ટ્રાન્સપોર્ટરોની હડતાલ આજે 5મા દિવસમાં પ્રવેશી છે. સરકાર હજુ સુધી ટ્રાન્સપોર્ટરોને મચક આપવા તૈયાર નથી. સામે ટ્રાન્સપોર્ટરો પણ હડતાલ જારી રાખવા માટે મક્કમ છે. ટ્રાન્સપોર્ટરો દ્વારા આજે હાઈવે ઉપર ચક્કાજામના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રના ઓઇલ મિલરોએ પણ ટ્રાન્સપોર્ટરોને પોતાનો ટેકો જાહેર કરી દીધો છે. તો બીજી તરફ કારખાનાઓમાં કાચો માલ પહોંચી શકતો નથી, જ્યારે તૈયાર માલનો ભરાવો કારખાનાઓમાં થઈ ગયો છે, જેના કારણે ઘણા એકમો બંધ કરવાની ફરજ પડી છે અને રોજમદાર કારીગરો હાલ બેહાલ બન્યા છે. આજના બુલેટિનમાં બસ આટલું બધું માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહેજો સૌરાષ્ટ્ર ટીવી. આપણું સૌરાષ્ટ્ર આપણા હાથમાં. આજે જ ડાઉનલોડ કરો સૌરાષ્ટ્ર.tv. આપણું સૌરાષ્ટ્ર આપણા હાથમાં.